સતલાસણા ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેર પર ભ્રષ્ટાચારનો આરોપ. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય કુલદીપસિંહ ચૌહાણના આરોપ. સીએમ અને એસીબીને પત્ર લખી અને તપાસ કરવાની કરી માંગ. રેતી ખનન કરવાનો કાર્યપાલક ઇજનેર સુમિત પટેલ પર આરોપ. જમીન દલાલી કરતા હોવાનો સુમિત પટેલ પર આરોપ. તો સ્થાનિક ખેડૂતોની જમીન વેચાણ માટે જમીન દલાલી કરતા હોવાનો તેમની પર આરોપ છે. ધરોઈ પ્રોજેક્ટમાં જમીન જતી રહેશે તેવું કહી અને જમીન વેચાણ કર્યાનો આરોપ. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે. જી હારૂન, કાર્યપાલક ઇજનેર પર શું આરોપ લગાવવામાં આવ્યા છે? મહેસાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને જે ધરોઈ ડેમના મુખ્ય કાર્યપાલક ઇજનેર છે તેના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમનું કહ્યું છે કે જે રીતે ત્યાં પ્રોજેક્ટ ચાલે છે તે પ્રોજેક્ટમાં રેતીનું ખનન કરતા બિન અધિકૃત રીતે રેતી ઉપાડતા હોય તેવું સામે આવ્યું છે. તેમજ સાથે જ ત્યાંના જમીન છે તે જમીન ખેડૂતોના નીચા ભાવે લઈ અને તેને જમીન દલાલી કરતા હોય તેવું પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રીતે કોંગ્રેસના સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે મુખ્યમંત્રી અને એસીબીને પત્ર લખીને આ સમગ્ર મામલે જાણ કરી છે. જી જી જી, આભાર તમામ જાણકારી આપવા માટે. જિલ્લા પંચાયત મહેસાણાના સભ્ય કુલદીપસિંહ ચૌહાણ આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે. જી કુલદીપસિંહ, તમે શું આરોપ લગાવ્યા છે? વારે ઘડીએ મારા મત વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા મને જાણ કરવામાં આવતી હતી કે અહીંયા આવી રીતના જમીનોનું જે એક સરકારનો સરસ મજાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં જે એન્જિનિયરે કરાને એક્શન એમના દ્વારા વારે ઘડીએ એક તો રેત ખરીને બિલકુલ ખોટી ઉપાડી રહ્યા છે. લીઝ વગર રેતો ઉપાડી રહ્યા છે બારોબાર. જી અને એક જમીન ખરીને જમીનો. હેલો. જી જી બોલો. જમીન બાબતમાં એવું હતું કે આજુબાજુ ખેડૂતોની જમીન સંપાદનમાં જાય અને બીજી વસ્તુ આના જમીનો એમના સગાવાલાએ લીધેલી છે એવું ઓન પેપર પ્રૂફ છે. તો આ અંગે શું કોઈ ફરિયાદ કરવામાં આવી છે? આ અંગે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને એક મોટા મોટું આટલું સરસ મજાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ભ્રષ્ટાચાર પાયામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે ધરોઈ પ્રોજેક્ટની અંદર જમીન જતી રહેશે તેવું કહી જમીન વેચાણ કર્યાનો આરોપ છે. પૂરું વળતર નહીં મળે તેમ કહી ખેડૂતોની જમીન વેચાણ કરાવતા હોવાનો આરોપ છે. કાર્યપાલક ઇજનેર પર આરોપ લગાવવામાં આવ્યા છે. એક વર્ષમાં સુમિત પટેલના સગાઓએ ખરીદેલી જમીનના દસ્તાવેજો પણ તપાસવાની માંગ કરવામાં આવી છે. તો આ માટે સીએમને પત્ર પણ લખવામાં આવ્યો છે. એસીબીને પણ પત્ર લખી અને તપાસની માંગ કરાઈ છે. તો સતલાસણા ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેર સુમિત પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. સુમિતભાઈ, જે આરોપો લગાવવામાં આવ્યા છે તે અંગે શું કહેશો? આરોપ લગાવવામાં આવ્યો છે એ બાબતે અમે લિખિતમાં ખેડૂતો જોડે ચર્ચા થઈ છે. ખેડૂતોએ કહ્યું છે કે આ આરોપ જે લગાવ્યું છે તે રાજકીય રંગ આપવા માટે લગાવી રહ્યો છે અને અમારા ખેડૂતોને કોઈ જ આ રીતે અમને કહેવામાં આવ્યું નથી. આ રીતે કોઈ પણ આપ દ્વારા અમારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા નથી, જેના એફે લખાણ ખેડૂતો 2-3 દિવસની અંદર આપવાના છે, જે મુખ્યમંત્રી સાહેબને પણ રજૂ કરવાના છે. પ્રોજેક્ટ ખૂબ જ શાંતિથી ચાલી રહ્યો છે પરંતુ કોઈ કારણોસર આ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. જી આરોપ ખેડૂતોની સંમતિ પણ આપના ત્યાં 1-2 દિવસની અંદર જ આપને મળી જશે કે ખેડૂતો જ પોતાનો પક્ષ મૂકશે કે અમને આ રીતે કોઈ જ ગેરમાર્ગે દોરવામાં આવ્યા નથી. જી સુમિતભાઈ, ખેતી ખનનનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તમારી પર. એ તો ટેન્ડરનો જ એક ભાગ છે. રિવરફ્રન્ટનું કામગીરી ચાલી રહી છે તો એની અંદર જે ટેન્ડરના સ્કોપમાં છે કે ભાઈ એ રેતી જે નદીની છે એ જ માટી એને રિવરફ્રન્ટની અંદર યુઝ કરવાની છે, એટલે એક ટેન્ડરનો જ એક ટેકનિકલ ભાગ છે. એમાં કોઈ જ આરોપ એ રીતનો છે નહીં અમારા ઉપર. જી જો તપાસ કરવામાં આવશે તો તપાસમાં સહયોગ આપશો? બિલકુલ, કેમ નહીં. આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેર કે જેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, આરોપ લગાવવામાં આવ્યા છે, તેઓ આરોપોનું ખંડન કરી રહ્યા છે અને તપાસમાં સહયોગની પણ વાત કરી રહ્યા છે. પરંતુ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્યએ આ અંગે સીએમ અને એસીબીને પત્ર લખ્યો છે.